नवसारी में वधता कोरोना केसों ने जोता हवे सेवाभावी संस्थाओं आगळ आवी छे अने जिल्लामां अलग अलग जग्याए 230 बेडना कोविड केर सेंटरो उभा करवामां आव्या छे, जेथी अहीं कोरोनाना दर्दीओने निःशुल्क सारवार आपवामां आवशे। त्यारे आजे जिल्ला भाजपना प्रयासोथी अने दाताओना सहयोगथी 100 बेडना नमो कोविड सेंटरनो भाजप प्रदेश प्रमुख CR पाटिले प्रारंभ कराव्यो हतो। नवसारी जिल्लामां एप्रिल महिनामां कोरोनाना केसोमां धरकम वधारो जोवा मळ्यो हतो, जेने लईने जिल्लानी सिविल हॉस्पिटल सहित खानगी हॉस्पिटल हाउसफुल थई छे, जेथी कोरोनाना दर्दीओ घरे रहीने सारवार लेवी पड़ी रही छे। त्यारे महामारीना आ समयमां नवसारीनी सेवाभावी संस्थाओ आगळ आवी छे, जेमां जिल्ला भाजपनी नेजा हेठळ अलग अलग 4 NGO द्वारा नवसारी पालिकाना कॉमन प्लॉट नजीकमां H दीपक कंपनीनी बिल्डिंगमां 100 बेडनी नमो कोविड सेंटर शरू करवामां आव्युं छे, જેનું નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટિલ પ્રારંભ કરાવ્યો હતો, જેમાં 8 ડોક્ટરો સહિત નર્સિંગ સ્ટાફ અને 30 ઓક્સિજન બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે। સાથે જ હવામાંથી 30 બાટલા ઓક્સિજન જનરેટ કરી શકાય છે એ પ્રકારનો પ્લાન્ટ પણ પ્રારંભિક ધોરણે શરૂ કરી દેવામાં આવ્યો છે। ત્યારબાદ વધુ 90 બોટલ ભરી શકાય એ પ્રકારનો પ્લાન્ટ શરૂ કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। આ સાથે ચીખલી સ્થિત શારદા ફાઉન્ડેશન અને ચીખલી રોટરી ક્લબ ઓફ રિવરફ્રન્ટ દ્વારા પણ 50-50 બેડના કોવિડ કેર સેન્ટર તથા નવસારી પ્રભાકુંજ ફાઉન્ડેશન પણ 30 બેડનો સેન્ટરનો પ્રારંભ કર્યો છે, જેથી જિલ્લામાં અંદાજે 230 જેટલા નવા બેડ કોરોનાના દર્દીઓ માટે ઊભા થયા છે, જે જિલ્લા માટે આશીર્વાદ સાબિત થશે। નમસ્કાર મિત્રો, આજે સવારે ચીખલીમાં બે જગ્યા પર અમે આઇસોલેશન સેન્ટર એમાં એક જગ્યાએ 50 ઓક્સિજનના બેડ સાથેનું સેન્ટર ચાલુ કરીને આવ્યા છે। આજે નવસારીમાં અહીંયા આજે 50 બેડનું આઇસોલેશન સેન્ટર અને એમાં 30 બેડ ઓક્સિજનના પણ સાથે શરૂ કરવામાં આવ્યા છે। ગુજરાત સરકાર ખૂબ મહેનત કરી રહી છે અને ખૂબ સારા પરિણામો એના કારણે મળી રહ્યા છે। ઓક્સિજન કે રેમડેસિવિરની જે અછત હતી એમાં પણ હમણાં કેન્દ્ર સરકાર દ્વારા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પોતે રસ લઈને આખા દેશની અંદર કોઈપણ રાજ્યમાં એની અછત ન થાય અને બધાને જ જરૂરી ઓક્સિજન મળી જાય એના માટેના પ્રયત્ન કર્યા છે। એના કારણે નવસારીને પણ ફાયદો થયો છે, પરંતુ હજુ પણ નવસારીમાં કેમકે આજુબાજુના વિસ્તારમાંથી પણ લોકો આવતા હોવાને કારણે જે ઓક્સિજનની જરૂર છે એના માટે આજે શ્રી આનંદભાઈએ પોતે 30 સિલિન્ડર ફિલિંગ થાય અને 30 બેડ ઉપર પેશન્ટોને સતત ઓક્સિજન મળી રહે એના માટેનો એક નવો પ્લાન એમણે આપ્યો છે। 4 દિવસની અંદર એ બીજો 90 બેડ ઉપર પૂરો ઓક્સિજન આપી શકાય એ પ્રકારની પણ નવો પ્લાન્ટ આપી રહ્યા છે। મને લાગે છે કે એના કારણે નવસારીની લોકોની જે હાલાકી છે એ દૂર થશે અને એમની જે જરૂરિયાત છે પૂર્ણ થશે। આજે ઓક્સિજન એ અત્યંત જરૂરી છે, તે વખતે સરકાર દ્વારા પૂરતો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ એમાં પૂરક બની શકાય સરકારની સાથે એટલા માટે NGOની મદદ લઈને કે દાતાઓની મદદ લઈને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ। સાગર પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, નવસારી।